દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંજ્ઞા, નોન ઇલાસ્ટિક કોલિઝન ઇન વન ડાયમેન્શન. નોન ઇલાસ્ટિક કોલિઝન હોય તો શું થશે? મેં તમને પહેલા પણ કહ્યું છે કે અસ્થિતિસ્થાપક સંજ્ઞામાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પરંતુ કોનું સંરક્ષણ થતું નથી? ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, બરાબર? કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે કઈ રીતે? તો કે જે વધારાની જે ઉષ્મા, વધારાની ઉર્જા ઉત્પન્ન થાય ને, ધારો કે ઘર્ષણ બળે રોલ પ્લે કર્યો હોય તો ઉષ્મા ઉત્પન્ન થઈ ગઈ, તો એ ઉષ્માને એડ કરવી પડે. આપણે ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ કરતા હતા, કે પ્લસ વી કરતા હતા, એમાં ક્યુ એડ કરવો પડે. તો અહીં આગળ અસ્થિતિસ્થાપક સંઘાતમાં એવું ધારી લઈએ કે કોઈ એક પદાર્થ, ધારો કે એવું ઉદાહરણ લઈએ કે બ્લોક છે, બ્લોક સ્થિર છે, એમ ટુ દળનો ધારી લો, અને એના પર જે બુલેટ ફાયર કરવામાં આવે છે એ બુલેટ એમ વન દળની લઈ લઈએ. ધારો કે બુલેટ છે, આ બુલેટ નું દળ એમ વન અને એનો પ્રારંભિક વેગ વી વન. હવે આ ગોળી વી વન ઇનિશિયલ જેટલા વેગથી ગતિ કરી અને બ્લોકમાં, લાકડાના બ્લોકમાં હિટ થાય છે, સંઘાત થાય છે. આ લાકડાનો બ્લોક છે. હવે આ લાકડાના બ્લોકમાં જયારે ગોળી ફાયર થશે ત્યારે આ ગોળી એનાથી અથડાયા પછી બ્લોક ની અંદર ઘૂસી જશે. તો ઘૂસી જશે તો શું હતો? તો કે આ એમ વન દળ નો પદાર્થ, આ એમ ટુ દળ નો બ્લોક, જેનો વી ટુ ઇનિશિયલ ને આપણે શું લઈએ, ઝીરો, કારણ કે સ્થિર છે બ્લોક, સ્થિર બ્લોક હોય. હવે જયારે ગોળી એની અંદર એન્ટર થઈ જશે ત્યારે શું થશે? ધારો કે ગોળિયાની અંદર એન્ટર થઈ, એન્ટર થવાથી બંનેનું દળ કેટલું થશે? સરવાળો થશે અને આનો વેગ વી ફાઇનલ થશે, કારણ કે હવે તો બંનેને વી વન ફાઇનલ, વી ટુ ફાઇનલ નહીં કહી શકીએ. તો સ્થિર પડેલા બ્લોક પર જયારે ગોળી હિટ થાય છે અને એની અંદર એન્ટર થઈ જાય છે, હવે બ્લોક અને ગોળી એક સાથે ગતિ કરશે. તો બ્લોક અને ગોળી એક સાથે ગતિ કરશે, આપણે એની નોંધી લઈએ. ધારો કે એમ વન દળની ગોળીને વી વન ઇનિશિયલ વેગથી એમ ટુ દળના બ્લોક પર ફાયર કરવામાં આવે છે. આ બ્લોક શરૂઆતમાં શું છે? સ્થિર છે, એટલે કે વી ટુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ વી વન ઇનિશિયલ ઝીરો નથી, વી ટુ ઇનિશિયલ ઝીરો છે. આ ગોળી બ્લોકમાં ઘૂસી જાય છે, ત્યારબાદ બ્લોક અને ગોળી એક સાથે ગતિ કરે છે. ઓકે, મતલબ હવે એક તંત્ર થઈ ગયું. તો અહીં
થશે વેગમાન નું સંઘર્ષણ થાય છે. બોલો, વેગમાન નું સંઘર્ષણ થાય એનો મતલબ શું થાય? M1 V1 ઇનિશિયલ પ્લસ M2 V2 ઇનિશિયલ ઇટ ઇક્વલ્સ ટુ M1 પ્લસ M2 V ફાઇનલ. લખી શકાય, લખી શકે કે નહીં? કારણ કે હવે બે ગોળીનું તંત્ર થઈ ગયું. અહીંયા નું દળ કેટલું થઈ જશે? હવે M1 પ્લસ M2 અને એનો V ફાઇનલ છે. V2 ઇનિશિયલ 0 છે, તો M1 V1 ઇનિશિયલ ઇક્વલ્સ ટુ M1 પ્લસ M2 V ફાઇનલ. આપણે V ફાઇનલ જોઈએ છે, તો V ફાઇનલ ઇક્વલ્સ ટુ M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ V ઇનિશિયલ. V ફાઇનલ આપણે મેળવી શકીએ, દરેક કેસમાં આપણે V ફાઇનલ જ મેળવીએ છીએ. તો આ V ફાઇનલ આપણે મેળવી લીધો, એને નંબર 1 આપીએ. સંઘાત કેવો છે? અસ્થિતિસ્થાપક. એવું આપણે સાબિત કરીએ કે સંઘાત અસ્થિતિસ્થાપક છે. સંઘાતને અસ્થિતિસ્થાપક સાબિત કરવા માટે આપણે કરવું શું પડશે? હા, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી એવું બતાવવું પડશે. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી એવું બતાવવા માટે આપણે શું કરીશું? પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા લઈશું, એની બાદ બાકી લઈએ. ઓકે, સંઘાત અસ્થિતિસ્થાપક હોય, સંઘાત અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જા નું સંરક્ષણ થાય નહીં. એનો મતલબ એટલે કે ડેલ્ટા કે બરાબર શું મળે? ધન મળે. ડેલ્ટા કે ધન મળવો એનો અર્થ શું થયો? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. લખી શકો, કે ફાઇનલ 1/2 M1 પ્લસ M2 ઇન્ટુ V ફાઇનલ નો સ્ક્વેર. ઓકે, અને માઇનસ કે ઇનિશિયલ 1/2 M1 V1 ઇનિશિયલ સ્ક્વેર. M2 V2 ઇનિશિયલ તો 0 થાય છે, V2 ઇનિશિયલ શું થશે? 0 થશે. ખ્યાલ આવે છે? હવે ધન વેલ્યુ, અહીંયા બે બાબતને થોડું ક્લિયર કરી લઈએ. આની પાસે વેગ છે તો ગતિ ઉર્જા છે, આની પાસે વેગ નથી તો ગતિ ઉર્જા નથી. એનો મતલબ આની પાસે વેગ છે તો M1 V1 ઇનિશિયલ ને પહેલા લખીએ અને આને પછી લખીએ, એટલે આપણને મૂલ્ય ધન મળશે. ધન અથવા ઋણ મળે તો સમજી જેવું સંદર્શન થતું નથી. ક્યારેક તમે આ પ્રમાણે કરી લીધું તો તમને જવાબ ઋણ પણ મળી શકે. આપણે અહીંયા કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ લખીએ, કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ, એનો અર્થ 1/2 M1 V1 ઇનિશિયલ નો સ્ક્વેર માઇનસ 1/2 M1 પ્લસ M2 V ફાઇનલ નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? પ્રારંભિક ગતિ ઉર્જા આની જ છે, આ સ્થિર છે, તો 1/2 M1 V1 સ્ક્વેર, V1 ઇનિશિયલ સ્ક્વેર. ખ્યાલ આવે છે? અહીંયા બંને નો સરવાળો થાય છે તો માઇનસ 1/2 M1 M2 V2 M1 M2 ફાઇનલ નો સ્ક્વેર. ચલો, 1/2 M1 V1 ઇનિશિયલ નો સ્ક્વેર પ્લસ 1/2 M1 પ્લસ M2 V ફાઇનલ ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? અહીંયા ધ્યાન આપશો, M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ V ઇનિશિયલ. ઓકે, કારણ કે આપણે ફાઇનલ ની જગ્યાએ ઇનિશિયલ મૂકીએ તો શું આવશે? M1 અપોન M1 પ્લસ M2 અને આનો સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર કરી દઈશું અને આનો સ્ક્વેર કરી દઈશું અને V1 ઇનિશિયલ નો પણ શું કરી દઈશું? સ્ક્વેર કરી દઈશું. બોલો, ખ્યાલ આવ્યા? શું થાય છે? ક્યાં? હા, યસ, અહીંયા માઇનસ આવશે. ઓકે, માઇનસ આવશે. હવે આમાંથી કોમન શું નીકળી શકે? પહેલા તો એક કામ કરીએ, આ M1 V1 માંથી
આ જતો રહે સ્ક્વેર એક ઘાત જતો રહેશે એમ વન પ્લસ એમ ટુ હવે વન હાફ એમ વન બી વન ઇનિશિયલ સ્ક્વેર બંને માંથી કોમન નીકાળી શકીએ આપણે તો કેટલું થશે વન હાફ એમ વન બી વન ઇનિશિયલ નો સ્ક્વેર તો અહીંયા શું રહેશે અહીંયા આખું પદ બહાર આવી ગયું તો શું રહેશે વન અહીંયાથી વન હાફ એમ વન એક બાર આવ્યું એક અંદર રહેશે ને બી વન ઇનિશિયલ નો સ્ક્વેર તો માઇનસ એમ વન અપોન એમ વન પ્લસ એમ ટુ સ્ક્વેર નહીં થાય કારણ કે ઓલરેડી આપણે તો હવે લખીએ વન હાફ એમ વન બી વન ઇનિશિયલ સ્ક્વેર અહીંયા લસા લઈએ એમ વન પ્લસ એમ ટુ માઇનસ એમ વન ડિવાઈડેડ બાય એમ વન પ્લસ એમ ટુ શું કેન્સલ થાય છે એમ વન કેન્સલ થાય છે તો શું રહેશે વન હાફ એમ વન એમ ટુ બી વન ઇનિશિયલ સ્ક્વેર ધીસ ઇઝ ડેલ્ટા કે જે એવું મળે છે ધન મળે છે ઓકે પોઝિટિવ જ છે પોઝિટિવ મળે એનો મતલબ શું થાય ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ યસ એમ વન પ્લસ એમ ટુ તો પણ પોઝિટિવ જ રહેશે ઓકે આમ ડેલ્ટા કે ધન હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી અને સંઘા કેવો છે અસ્થિતિસ્થાન ઓકે આપણે ત્રણ પ્રકારના સંઘાત જોયા પહેલું કયું જોયું એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત બીજું દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને આ થઈ ગયું એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત યાદ રાખજો મિત્રો પરીક્ષામાં જયારે પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્નને વાંચવો સમજવો અને એને કયા વેથી લખવો એ સમજવું જરૂરી છે ને સમજશો કારણ કે કયો પ્રશ્ન પૂછાય ને એની જગ્યાએ તમે અલગ પ્રશ્ન લખીને આવો એના બદલે તમારે એ સમજવાનું છે કયો પૂછ્યો છે તમને પ્રશ્ન એક પરિમાણમાં પૂછ્યું તો આપણે થિયરી લીધી છે કઈ બે ગોળાઓ એકબીજા સાથે અથડાય છે કારણ કે વિવન ફાઇનલ વિવન ઇનિશિયલ એના સ્પેશિયલ કેસીસ પણ અલગ અલગ લીધા છે પછી દ્વિપરિમાણ માટે આપણે થીટા વન થીટા ટુ વિવન ફાઇનલ વી ટુ ફાઇનલ અનનોન ક્વોન્ટિટી નોન ક્વોન્ટિટી એમ વન એમ ટુ અને વિવન ઇનિશિયલ વી વન વી ટુ ઇનિશિયલ એના આધારે નોન અને અનનોન ક્વોન્ટિટી તમે જાણી શકો શોધી શકો ને આ થઈ ગયું એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત અને બીજો પણ વિકલ્પ છે જેની ચર્ચા તમે નહીં કરો તો ચાલશે પ્રશ્નની અંદર કે ગતિમાન પદાર્થ સાથે બીજો ગતિમાન પદાર્થ અથડાય એની અંદર ખોપી જાય કોઈ એક બ્લોક ગતિ કરી રહ્યો છે ગોળી એના પર હિટ કરીએ હિટ કરીને ગોળી એની અંદર ખોપી જાય છે તો એવા વિકલ્પને આ પ્રશ્નમાં તમે નહીં લખો તો ચાલશે કારણ કે પછી બહુ મોટો થઈ જાય છે એટલે આ એક વિકલ્પ પણ તમે અસ્થિતિસ્થાપક સંઘાતમાં લખશો તો તમારા ગુણ તમને પૂરતા